स्टूडेंट्स आपणे गई सेकंड लेक्चर में फ्राउनहोफर विवर्तन पार्ट जोया था। फ्रेनल अने फ्राउनहोफर पार्ट जोया था अने एना उपर थी आपणे ग्रीटिंगनी विभेदन शक्ति माटेनुं सूत्र आपणे मळ्युं हतुं। अहीं आपणे बे स्लेटथी वडे रचातो फ्राउनहोफर विवर्तनमनी वात करीए छीए, बराबर। तो बे स्लीट छे, एटले के आ एक स्लीट अने आ बीजी स्लीट, बराबर। अने आ स्लीटनुं जे पहोळाई छे ए स्मॉल ए तरीके छे अने आ जे जाड़ाई अपारदर्शक भाग छे ए आपणे बी तरीके छे, बराबर। आ बी तरीके अने आ ए तरीके आपणे अहींया जोईशुं, बराबर। हवे वच्चे फ्राउनहोफर विवर्तन छे माटे वच्चे शू आवे, लेंस आवे, लेंस एल आवे, बराबर। अहींथी जे प्रकाशना किरणों जे आवे एक पड़दो आपणे अहीं आगळ पड़दा पर एनुं प्रतिबिंब मेळवीए छीए, त्यारे के अहींथी स्लीटमांथी आવતા प्रकाशना किरणों अने अहींथी प्रकाशना किरणों એટલે આપણને બે પ્રતિબિંબો મળે, તો કે લેન્સને આપણે વચ્ચેથી ડિવાઈડ કરશું, બરાબર। અને એ પછી એના રેઝ માટે કે અહીંથી પ્રકાશના કિરણો સીધા ગયા, અહીંથી એ આગળ પી માટે ગયા, પછી એવી તેજ અહીંથી પ્રકાશનું કિરણ એક બીજું પી, બરાબર। આ પી ડેશ અને પી કિરણ આપણને મળે એ રીતે વિચારીએ છીએ, બરાબર। એવી તેજ અહીંથી અહીંથી સીધું એક બી, એટલે જે પ્રકાશના કિરણો અહીંથી આવે, બરાબર। આને આપણે એ કહીએ અને બી કહીએ, બરાબર। અહીંથી એ સ્લિટ દ્વારા અને બી સ્લિટ વચ્ચે, બરાબર, જે બે કિરણો નીકળે કે અહીંથી પ્રકાશના કિરણો, એ બે વચ્ચેનો તફાવતનો ખૂણો કેટલો છે? થીટા છે। એટલે આપણે એ અને બી અહીંયા કોઈ એક લંબ દોરીએ કે અહીંથી પ્રકાશનું કિરણ અહીંથી ગયું અને અહીંથી અહીંયા ગયું, બરાબર। આ લંબ અહીંયા આગળ દોરીએ આની ઉપરથી, તો આ ખૂણો આપણને શું મળે? થીટા મળે, બરાબર। એ થીટા મળે, એટલે આ એ બી અને અહીંયા આગળ આપણે સી લખીએ, બરાબર। તો સી શું છે? બી સી એટલે કે અપારદર્શક ભાગ, એટલે બી છે, અને પારદર્શક જે સ્લિટની પહોળાઈ છે એ અહીંયા આગળ એ છે। એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બી સમાન, એ બી અને સી ડી સમાંતર અને સરખી પહોળાઈની બે સ્લિટોની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબ દિશામાં લીધેલ છે। પારદર્શક સ્લિટની પહોળાઈ એ અને અપારદર્શક સ્લિટની ભાગની ભાગ બી છે, લેન્સ એલ છે, તેના કેન્દ્ર અને સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે સમતલને લંબ એમ એન, બરાબર। એટલે કે એની આકૃતિ હું દોરીશ કે આ એમ અને આ એન, એક પડદો મૂકેલ છે, પડદાને લંબ દિશામાં ઓ અહીંયા મિડલમાં, બરાબર, પડદાને લંબ દિશામાં ઓપીને પીની સાપેક્ષે એક બિંદુ છે, સમાંતર કિરણાવાળી એક્સ વાય એટલે કે આ જે કિરણાવાળી જે છે બધી એક્સ વાય પર આપાત કરવામાં આવે છે। આ દરેક જે સ્લિટની વચ્ચેના જે બિંદુઓ છે એ દરેકે બિંદુઓ ગૌણ તરંગ તરીકે ઉત્પન્ન કરે છે, બરાબર, કિરણાવાળી ઉત્પન્ન કરે છે, અને જે પી બિંદુ અને પી ડેશ બિંદુઓમાં ઉત્પન્ન કરે છે। હવે આમાં મળતી વિવર્તન ભાગના બે ભાગ છે કે બે સ્લિટથી ગૌણ તરંગો ઉત્પન્ન થઈ એકબીજા ઉપર સંપાત થઈ અને વ્યતિકરણ બને છે। આ એક અહીંથી આવતા તિરણો અહીંથી આવતા એ શું થાય? વ્યતિકરણ બને। અને બીજો ભાગ છે કે બે સ્લિટના ગૌણ તરંગો ઉત્પન્ન કરી અને અલગ અલગ ભાગમાં વિવર્તન રચના આપણને બનાવે છે। આ બે રીત છે, બંને ભાગમાં છે, બંનેની ગણતરી કરવા માટે વ્યતિકરણમાં વિવર્તન કોણ મહત્તમ અને ન્યૂનતમ તરીકે
મહત્તમ અને ન્યૂનતમ તરીકે થીટા કોણ લેવામાં આવે છે. વિવર્તનના મહત્તમ અને ન્યૂનતમ કોણ વચ્ચે ફાઈ વપરાય છે. હવે હું આ જે ફિગર છે આપણે કીધું કે સ્લીપની પહોળાઈ એ પારદર્શક અને અપારદર્શક બી છે, બરાબર? તો એ જે છે એનું આખું વર્ણનમાં ગણિતીય સ્વરૂપ આપણે મેળવવાનું છે. તો ગણિતીય સ્વરૂપમાં કે એને ફરીથી ફિગર ડ્રો કરી અને હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ કે સૌથી પહેલાં કે એ એક જ આપણે લઈએ બી અને સી, એટલે એ બી સી બી, અહીંથી પ્રકાશના કિરણો, અહીંથી પ્રકાશના કિરણો, અહીંથી પ્રકાશના કિરણો, બરાબર? અને અહીંથી પ્રકાશના કિરણો આવ્યા, બરાબર? એ શું કહેવા માગે છે, જે સમક્ષિતિજ છે તો આની સાથે કયો ખૂણ બને છે કે ફાઈ ખૂણ બને છે, રાઈટ તમારો? અને જ્યારે એમાંથી સી ઉપર, એમાંથી સી પલ્લમ દોરીએ છે, બરાબર? અને આ તો તમારે અહીંયા આગળ એ ફાઈ બને છે અને અહીંયા આગળ કયો બને છે તો કે થીટા ખૂણો બને છે. અને આ થીટા ખૂણો લીધે થઈને અને આ જો ઇમેજ કરીએ તો આપણને આ પણ કોણ કેવું મળે, થીટા કોણ બને મળે, બરાબર? આ બધા કિરણો છે આવી રીતે. એટલે સમક્ષિતિ સાથે જ્યારે અપારદર્શક અહીંયા આગળ ફાઈ છે અને અહીંયા આગળ થીટા છે. હવે ત્રિકોણ માટે, બરાબર? એટલે ત્રિકોણ સી અહીંયા આગળ આપણે શું લખ્યું કે સી એ એન, અહીંયા આગળ સી એ એન છે અહીંયા આગળ, અને અહીંયા આગળ એમ તરીકે લીધું આપણે અહીંયા આગળ, બરાબર? એના માટે હવે ત્રિકોણનો નિયમ છે, આ ત્રિકોણ આપણે દોર્યું, ખૂણો કઈ બાજુ છે તો કે અહીંયા આગળ એની સાપેક્ષ છે, કાટકોણ કોની સાપેક્ષ છે કે એનની છે, બરાબર? લંબ, અને એટલે આ શું થશે તમારું સી થશે. એટલે જ્યારે આપણને ખબર છે ત્રિકોણમિતિના નિયમ અનુસાર સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, રાઈટ? સામેની બાજુ એટલે કે સી એન અને કર્ણ એટલે કે એસી. એસી શું છે? એસી આ શું હતું આપણું? એ હતું અને આ શું હતું? બી હતું. એટલે હું આવું લખી કાઢું, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સી એન બાય એ પ્લસ બી, એટલે સી એન ઇઝ ઇક્વલ ટુ શું થયું કે એ પ્લસ બી સાઇન થીટા આપણને મળે, બરાબર? આ શું છે? સી એન એટલે કે અહીંથી પ્રકાશનું કિરણ ગયું અને અહીંથી પ્રકાશનું કિરણ ગયું એ વચ્ચે બંને વચ્ચેનો તફાવત કેટલો છે કે સી એન જેટલો છે, બરાબર? એટલે કે જો એક સંખ્યા લેમડા બાય ટુ વડે ગુણવામાં આવે તો વ્યતિકરણ, આપણે વ્યતિકરણની શરતો ખબર છે કે લેમડા બાય ટુ હોય તો કે ન્યૂનતમ મળે છે, બરાબર? હવે ન્યૂનતમ માટેની અને મહત્તમ માટેની શરતો પત્તફાવતની એ આગળ વિચારશું, એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આગળ જઈશું કે પત તફાવત બરાબર શું છે. આપણે સી એન ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવ્યું એ પ્લસ બી સાઇન થીટા એન, બરાબર? અહીંયા ન્યૂનતમ શરત માટે કે સી એન શું હોય કે ટ્વાઇઝ એન પ્લસ વન લેમડા બાય ટુ આપણને જોવા મળે હોય તો એ ન્યૂનતમ મળે, જે એન બરાબર વન ટુ થ્રી વગેરે હોય. એટલે શું મળે આપણને, આ બંને સમીકરણ સામસામે મૂકીએ એટલે આપણને ખબર પડે એ પ્લસ બી સાઇન થીટા એન ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇઝ એન પ્લસ વન લેમડા બાય ટુ, એટલે કે સાઇન થીટા એન ઇઝ ઇક્વલ ટુ શું મળે, ટ્વાઇઝ એન પ્લસ વન લેમડા બાય ટુ એ પ્લસ બી, બીજું કશું નથી કર્યું, એ પ્લસ બી અહીંયા આગળ નીચે લઈએ, બરાબર? ઘણ તરંગની બીજી દિશામાં થીટા ડેશ મળે
બરાબર એ જે ગૌણ તરંગ હતો એની બીજી દિશામાં શું કરે થીટા ડેશ મળે અને પદ તફાવત બેકી સંખ્યાનો લેમડા બાય ટુ ગુણો હતી તો એટલે કે બીજી મહત્તમ માટે શરત શું હોય આ કઈ શરત કઈ છે કહેવાય ન્યૂનતમ બરાબર હવે આપણે મહત્તમ માટેની જોઈ હોય મહત્તમ તો સી એન બરાબર શું હોય કે સી એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી સાઇન થીટા ડેશ એન ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇઝ એન લેમડા બાય ટુ હોય બરાબર એટલે શું થાય કે આ બંનેને સામ સામે લેતા તો સાઇન થીટા એન ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે ટુ ટુ કેન્સલ થઈ જાય કે એન લેમડા બાય એ પ્લસ બી મળે જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ શું છે અહીંયા પણ વન ટુ થ્રી વગેરે બરાબર એન લેમડા એટલે કે એક માટે બે માટે ત્રણ માટે હવે બંનેના માટે આપણે બે મહત્તમ અથવા બે ન્યૂનતમનો તફાવત કેટલો હોય એટલે અહીંયા આગળ સાઇન થીટા વન લખો એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ વન લખો તો શું મળે વન એટલે કે ટુ ટુ પ્લસ વન એટલે કે થ્રી વન છે એટલે વન એટલે થ્રી લેમડા બાય ટુ એ પ્લસ બી કોઈ પણ લખી શકો સાઇન થીટા ટુ બરાબર તો શું આવશે કે ટુ મૂકો એટલે બે દુ ચાર અને ફાઈવ લેમડા બાય ટુ એ પ્લસ બી રાઈટ એટલે પહેલાં એક મૂક્યું અને બે મૂક્યું રાઈટ હવે એનો તફાવત કરીએ બરાબર કે સાઇન થીટા ટુ માઇનસ સાઇન થીટા વન ઇઝ ઇક્વલ ટુ જુઓ નીચે સેમ જ છે એટલે કે ફાઈવ લેમડા બાય ટુ એ પ્લસ બી માઇનસ થ્રી લેમડા ટુ એ પ્લસ બી એટલે શું થાય ટ્વાઇઝ લેમડા ટુ એ પ્લસ બી એટલે કે શું થયું લેમડા બાય એ પ્લસ બી રાઈટ એટલે કે બંનેનો તફાવત શું થયો લેમડા બાય એ પ્લસ બી થયો હવે તેવી જ રીતે નીચેનું ટ્રાય કરીએ આપણે બરાબર એટલે કે મહત્તમ માટે એટલે ન્યૂનતમ માટેનો લેમડા પ્લસ એ પ્લસ બી થયું તેવી જ રીતે અહીંયા આગળ સાઇન થીટા ડેશ વન ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ પ્લસ બી સાઇન થીટા ટુ ડેશ ટુ લેમડા બાય એ પ્લસ બી ફરીથી ડેશનો તફાવત કરીએ બરાબર સાઇન થીટા ટુ એટલે શું થશે ટ્વાઇઝ લેમડા એ પ્લસ બી માઇનસ લેમડા એ પ્લસ બી એટલે શું થશે લેમડા એ પ્લસ બી બરાબર એનો મતલબ શું થયું કોઈ પણ બે મહત્તમ કે ન્યૂનતમનું સરેરાશ કોણીય મૂલ્યો લેમડા બાય એ પ્લસ બીને બરાબર હોય છે અને સરેરાશ કોણીય એ બે સ્લિટના આ લેમડા તો આપાત તરંગ લંબાઈ છે એટલે કે કોણીય એ પ્લસ બી એના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે બરાબર એટલે કે આ એની શરતો છે કે વિવર્તન માટે કે તફાવત લેમડા બાય એ પ્લસ બી જેટલો જોવા મળે છે હવે આપણે લઈશું કે બે સ્લિટની મદદથી કે ફ્રોનહોફર વિવર્તનની ગણતરી આ કઈ હતી કે એની કે ભૌતિક એટલે કે ફિઝિકલ જે સ્ટ્રેન્થથી આપણે ગણતરીની રીત મેળવી હવે આપણે એનામાંથી કે બે સ્લિટની ફ્રેન્ડ્સ આપણે અત્યારે આ થર્ડ લેક્ચરમાં બે સ્લિટથી રચાતું ફ્રોનહોફર વિવર્તનની ભૌતિક જે તીવ્રતા માટેનો સૂત્ર સમજ્યા છે હવે નેક્સ્ટ ટાઈમ એની ગણતરીય સ્વરૂપને આપણે સમજીએ થેન્ક યુ વેરી મચ